पर्वत भाई ये दादा खाचर नी सेवकनी जे कई सेवा करवी घटे ने ये तमाम प्रकार नी सेवा ज्यां सुधी ये साजा न थिया त्यां सुधी पर्वत भाई करी छे। केटला महान भक्त छे, उत्तम कोटिना भक्त छे, कणबी कुळनी अंदर कारण रूप छे, छता पण ज्यारे श्रीजीनी आज्ञा थई त्यारे आ पर्वत भाई ए दासना दासनी सेवा करवा माटे तैयार थई गया छे। एटले श्रीजी महाराज कहे छे के दासना दास थई रहे सत्संगमां, भली भक्ति मनीष राचिस तेना रंगमां। आटला पर्वत भाई महान भक्त छे, छता पण एनी सेवा करवा माटे ए भक्तना भक्तनी सेवा करवा माटे तत्पर थया छे। ए पर्वत भाई एक वक्त जूनागढ़नी अंदर गया, पोते धंधाए करी अने खेडूत छे, जूनागढ़नी अंदर थोड़ो नागर ब्राह्मणों सत्संग, ए नागर ब्राह्मणों सुगाळवा बहु होय, रजोगुणी बहु होय, एटले स्वामी सभा करीने बैठा था, नागरो त्यां हता अने पर्वत भाई त्यां गया, दंडवत करी सभानी अंदर बैठा। एटले स्वाभाविक छे के वाड़ीमां काम करता होय एटले वाड़ीनी जे धूळ होय એ કપડામાં ચોટેલી હોય, પરસેવાની વાસ આવતી હોય, એટલે નાગર બ્રાહ્મણો બધા એમ કપડું લઈ અને મોટે હાથ દેવા માંડ્યા, સુગાળવા બહુ હતા ને। એટલે ગુણાતીતાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો અને સ્વામી કીધું કે એના પરસેવાની ગંધ જ્યારે તમારા શરીરને અડશે ને ત્યારે તમે નાગરો પવિત્ર થશો, ત્યારે તમે પવિત્ર થશો। આમ नागर ब्राह्मणों ने कीधु, पण क्यारे? तो के भक्तना भक्तनी सेवा करवानी अंदर पर्वत भाई ने जरा पण आज आवी नथी। अने आवा जे भक्तो ए कदाच एनी समीपे जवामां स्वामी के सूळी उपर के ता काटा उपर सूवू पड़े, छता पण एनो संग छे ए છોડ્યા જેવો નથી। અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે, બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવા માટે આવે। કેવો ભક્તનો મુક્તાનંદ સ્વામી મહિમા ગાય છે, જે સંતો જે ભક્તો કથા વાર્તા દ્વારા સામાન્ય જીવોને પણ ભગવાનમાં જોડાય એવી વાતો કરતા હોય, અમૃતથી અતિ મીઠા મુખથી એના દર્શન કરવા માટે સ્વામી કહે છે કે 14 ભુવનના સ્વામી, બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે, તેનો સંગ સિદ્ધ તજીએ। કોના દર્શન કરવા માટે? તો કે ભગવાનના દર્શન કરવા માટે નહીં, ઉત્પત્તિ કાળના દેવો બ્રહ્મા ભવ સનકાદિક જેવા 14 ભુવનના સ્વામીઓ એ ભક્તના દર્શન કરવા માટે આવે એમ મુક્તાનંદ સ્વામી કહે છે। સવારે એક પંક્તિ ગાઈ હતી ને સ્વામીએ કે રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે, પારસ પામે ધન દુર્બળતા જાય છો, તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે એનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય છો। રવિ મંડળ એટલે કે સૂર્યનું મંડળ હોય, ત્યાં કંઈ ભાઈ રાત કે દિવસ હોય? રાત દિવસની ક્યાં કંઈ ખબર પડતી નથી હો રવિ મંડળની અંદર। અત્યારે તમે એરપોર્ટની અંદર જાઓ, ઘરે જાઓ એરપોર્ટની અંદર, એટલે રાત છે કે દિવસ છે એ કાંઈ ખબર પડતી નથી। તો એ પદ પણ ભક્તો મુક્તાનંદ સ્વામીનું છે, સાંભળ બેની હરી રીજાની રીતડી, એની એ પંક્તિ છે કે પારસ પામે ધન દુર્બળતા જાય, પારસમણી કોઈને મળી જાય અને વ્યવહારે કરીને કોઈ દુર્બળ હોય, કંગાલ હોય, ગરીબ હોય,
तो एनु दुर्बलपणू छे ई नाश पामी जाए छे। तेम प्रगट पुरुषोत्तमने, प्रगट पुरुषोत्तम अक्षरधामना अधिपति, एने जे जे मळे, एने जे जे मळे एटले के एने जे मळेला छे एनो महिमा, प्रगट भगवान पुरुषोत्तमनो ने एवो भक्तो, पण एना जे भक्तो मळेला छे एनो महिमा भव ब्रह्मादिक गाये जो। नरक कुंड थी नर सूरे लागे, दुरिजन नु मुख मन मारे, मुक्तानंद मगन थई मागे, वाला वास देजो हरि जन मारे। जेने आवा भक्तनो महिमा नथी, एमां जेने प्रीति नथी, जेने हेत नथी, लागणी नथी, एनु मुख केवू लागे छे? तो के नरक कुंड थी नरसू। आ दुनिया नी अंदर भक्तो नरसामां नरसू कोई होय ने तो नरकना कूंडो छे। जे जेवो जेवा प्रकारना पापो करे छे एने जमपुरीनी अंदर एवा नरकना कूंडनी अंदर यमना दूतो એ સૂર્યનારાયણની આજ્ઞાથી, સૂર્યપુત્ર યમદૂતની આજ્ઞાથી એવા અત્યંત કષ્ટો એ નરક કુંડની અંદર એને ભોગવવા પડે છે। એ નરસામાં નરસું એ નરકનો કુંડ છે। એના કરતાં પણ મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે નરક કુંડથી નરસું લાગે, દુરિજનનું મુખ મન મારે। નરક કુંડથી નરસામાં નરસો નરકનો કુંડ છે, એના કરતાં પણ જેને આવા ભક્તના ભક્ત ભગવાનના ભક્તનો મહિમા નથી એનું મુખ જોવું એ મને અત્યંત એટલે અત્યંત ખરાબ લાગે છે। મુક્તાનંદ મગ્ન થઈ, મગ્ન થઈ એટલે કે પ્રસન્ન થઈને, રાજી થઈને મુક્તાનંદ સ્વામી માગે છે કે હે મહારાજ, મને વાલા વાસ દેજો હરિ જન મારે। હે પ્રભુ, કૃસંગથી મને સદાને માટે દૂર રાખજો, આવું મુક્તાનંદ સ્વામીનું ભક્તો માનવું છે। અને આના ઉપર સ્વામિનારાયણ ભગવાનનો સિક્કો છે કે કલ્યાણ માટે, મોક્ષને માટે, કલ્યાણને માટે, મોક્ષને માટે આ જે પદ છે એ અત્યંત જરૂરી છે। આપણે કલ્યાણ કલ્યાણ કરીએ છીએ, પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે જો આવી રીતનો આપણને મહિમા સમજાય તો કલ્યાણ થવામાં એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ, જો આવી રીતનો ભક્તો મહિમા સમજાઈ જાય તો કલ્યાણ થવામાં કાંઈ કરતાં કાંઈ બાકી રહેતું નથી। તો આવી રીતે આ પહેલું પદ છે એ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ રચેલું છે, અને સ્વામિનારાયણ ભગવાને વર્તાલના 11મા વચનામૃતની અંદર આ પદની ઉપર મોરછાપ મારેલી છે, આ બંને પદો ઉપર, કે આ પદને નિત્ય ગાવા અને ગાય, અને આ પદની અંદર જે વાર્તા છે એને નિત્ય પ્રત્યે સંભાળી રાખવી। અને બીજું પદ છે નરસિંહ મહેતાનું। આજથી 400 વર્ષ પહેલાં ભક્તો આ નરસિંહ મહેતા એ જૂનાગઢની ભૂમિની અંદર થઈ ગયા, નાગરીનાથની અંદર, પણ એણે આ પદ રચ્યું, એની જે પદ રચના, એની જે કવિત્વ શક્તિ એ ભગવાન સ્વામિનારાયણને માટે ઉપયોગમાં આવી ગઈ, લેખે લાગી ગઈ, એ નરસિંહ મહેતાનું ભક્તો કામ થઈ ગયું। નરસિંહ મહેતા ધન્ય ધન્ય બની ગયા, ફાવી ગયા હો ખરેખર। ભલે ભગવાનના ભક્ત હતા, શ્રી કૃષ્ણ ભગવાન એના કેટકેટલા કાર્યો કર્યા છે, પણ સ્વામિનારાયણ ભગવાનને માટે એની આ પદ રચના એ કામ આવી ગઈ। અને ભગવાને પોતાના આશ્રિતોને એમ કીધું કે આ બંને પદની અંદર જે વાર્તા છે એને શીખી રાખવી અને ગાઈ રાખવી। એ એવા ભક્તો, એ નરસિંહ મહેતા એવા ભગત હતા, એવા ભગત હતા કે ન પૂછો વાત, ગમે એ કાર્ય કરવા ગયા હોય અને કોઈ એમ કે મહેતા એક ભજન ગાઓ, તો એ ભજન ગાવા બેસી જતા કામની પરવા કર્યા વગર।
આવા એ મહાન ભક્ત થઈ ગયા, છતાં પણ એને જે કષ્ટો આવ્યા છે, એને જે દુઃખો આવ્યા છે, એને જે હેરાન પરેશાની થઈ છે ભક્તો, નાગરીનાથની અંદર નરસિંહ મહેતા હરિજન વાસની અંદર જતા હતા અને હરિજન લોકોએ કીધું કે મહેતા એક ભજન ગાઓ, અને મહેતા તો ભજન ગાવા લાગી ગયા. ખબર ન રહ્યું કે કેટલો સમય વ્યતીત થઈ ગયો છે. જ્યારે સગા સંબંધીઓને ખબર પડી, જ્યારે એના ભાઈ વંશીધરને ખ્યાલ આવ્યો કે નરસિંહ મહેતા તો હરિજન વાસની અંદર ભજન ગાઈને આવે છે, અને સારા એ નાતીલાઓ ભેગા થયા, નરસિંહ મહેતાને નાત બહાર મૂક્યા કે સાલો કેવો છો, બ્રાહ્મણ છો કે કેવો છો, હરિજન વાસમાં જઈને કે ભજન ગાય આવ્યો, અભડાઈ ગયો, તારી ભક્તિ આવી છે, તું આવો છો, તને કાંઈ નાત જાતનો ભેદ નથી, અને એમ કરી કરી કરીને આ સારા એ પરિવારે આ નાતીલાઓએ નરસિંહ મહેતાને નાત બહાર મૂક્યા. આ જ બધા ભજન કરતા, ભક્તિ કરતા, બબે કલાક પૂજા કરતા, મંદિરની અંદર ધર્માદો દેતા, પણ એકવાર એ વાસની અંદર ભજન ગાઈને આવ્યા, નરસિંહ મહેતાને નાત બહાર મૂક્યા. આવા મહાન નરસિંહ મહેતા ભક્ત થઈ ગયા. કલ્યાણ નિર્ણયની અંદર ભક્તો લખ્યું છે કે કોઈ એવો ભક્ત થઈ ગયો હોય અને એની કાંઈ પણ વસ્તુ એ પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના સંત એને અર્થે જો આવી જાય ને તો એનું કલ્યાણ છે એ થઈ ગયું છે. આપણા સંતો વાતો કરે છે કુશળ કુંવરબાઈની. પૂર્વજન્મની અંદર એણે વાવ બંધાવી અડાલજમાં, એ વાવ બંધાવી એનો સંકલ્પ હતો કે પ્રગટ ભગવાન અથવા એના સંત આમાં સ્નાન કરે, મારા આત્માનું કલ્યાણ કરે. અને ભગવાન સત્સંગ વિચરણ કરતા કરતા અડાલજ ગયા, લેખ વાંચ્યો, જોયું, અને ફરી વાર સંતો ભક્તોને સ્નાન કરાવી એના જીવનું એના આત્માનું કલ્યાણ કર્યું છે. એમાં નરસિંહ મહેતા ભક્તો આવી રીતે ભગવાનના ઉપયોગમાં આવી ગયા. એ મહેતા શું કહે છે પોતાના પદની અંદર, મારા હરજીશુ હે તન દિશે રે તેને કેર સિદ્ધ જઈએ તેનો સંગે સિદ્ધ રહીએ. મુક્તાનંદ સ્વામી કહે છે કે સુકામ સંગ છોડીએ, ત્યારે મહેતા કહે છે કે શા માટે એને ઘેર જઈએ, એને સંગે સુકામ રહીએ. એક કહે છે કે સંગ છોડાય નહીં અને એક કહે છે કે સંગ કરાય નહીં. આવા મહાન સંતનો સંગ છોડાય નહીં અને સ્વાભાવિક છે કે આવ નહીં આદર નહીં, નહીં નૈનો મેં ને વાકો વાકો ઘર મત જઈએ મર કંચન વર્ષે મેં. જેની ઘેર જઈએ એને આદર ન હોય, આવ ન હોય, ભાવ ન હોય, પ્રેમ ન હોય. હે તવિના ઉકારો ન દેવો જેનું અરખે શું હૈ સે રે, આગળ જઈને વાત વિસ્તારે જેની આંખોમાં પ્રેમ ન દિશે રે તેને ઘેર સિદ્ધ જઈએ તેને સંગે સિદ્ધ રહીએ. નરસિંહ મહેતા કહે છે કે જેની આંખોમાં પ્રેમ ન હોય, ભગવાનના ભક્તને ભાળીને જે રાજી ન થતો હોય, એને ઘેરે જવામાં, એને સંગે રહેવામાં આપણને શું ફાયદો છે?